ઉદાહરણ, આકૃતિમાં આપેલ લેન્સના સંયોજન વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન નક્કી કરો. ઉકેલ: પ્રથમ લેન્સથી મળતા પ્રતિબિંબ માટે 1/V1 − 1/U1 = 1/F, માટે 1/V1 − 1/-30 = 1/10, માટે V1 = 15 cm. આમ પ્રથમ લેન્સથી પ્રતિબિંબ જમણી બાજુ 15 cm અંતરે રચાય છે. આ પ્રતિબિંબ દ્વિતીય લેન્સથી જમણી બાજુ 15 − 5 = 10 cm અંતરે છે અને તે બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. હવે બીજા લેન્સ માટે 1/V2 − 1/U2 = 1/F2, માટે 1/V2 − 1/10 = −1/10, માટે V2 = ∞. આમ V2 અંતર એટલે કે ઇન્ફાઇનાઇટ અંતર ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર બને છે. તેથી તેમને લીધે મળતું પ્રતિબિંબ ત્રીજા લેન્સના મુખ્ય કેન્દ્ર પર હોવું જોઈએ. હવે ત્રીજા લેન્સની કેન્દ્ર લંબાઈ 30 cm અંતરે મળે.